પૂર્ણ સમાચાર ધારાસભ્ય ભગાભાઈ બારડનું ધારાસભ્ય પદ યથાવત રહેશે. આ ધારાસભ્ય તલાળાના છે. ભગા બારડને મોટી રાહત આપવામાં આવી છે. સૂત્રાપાડા કોર્ટે ધારાસભ્ય પદ યથાવત રાખ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા માટે પણ ભગા બારડ પહોંચ્યા હોવાના સમાચાર છે. તો આ ધારાસભ્ય પદ રદ કરવા માટે અરજી કરી હતી. જોકે હાલમાં સૂત્રાપાડાની કોર્ટે ભગા બારડને મોટી રાહત આપી છે. ધારાસભ્ય પદ તેમનું યથાવત જ રહેશે. આ પ્રકારનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગા બારડનું ધારાસભ્ય પદ જોખમમાં હતું, પરંતુ કોર્ટે જે નિર્ણય કર્યો છે તે મુજબ ધારાસભ્ય પદ યથાવત રહેશે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા માટે ભગાભાઈ બારડ પહોંચ્યા હોવાના પણ સમાચાર છે. ગુજરાત કોંગ્રેસ માટે રાહતના સમાચાર. ભગા બારડ પંજાની ટિકિટ પર લડ્યા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ. નિર્મલ, શું હતો આખો મામલો? જે રીતે ભગા બારડને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ભગા બારડ અને તલાલા બેઠક પરથી તેઓ ચૂંટાયા હતા, પરંતુ સંજોગવશાત જે વિવાદો થયા હતા અને વિવાદોને કારણે તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. જે તે સમયે આ વિવાદ ચાલ્યો હતો અને કોર્ટમાં ત્યારબાદ તે અંગેની સુનાવણી પણ વારંવાર કરવામાં આવતી હતી. સૂત્રાપાડા કોર્ટનો જે ચુકાદો હતો અને તેના કારણે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જો કે ભગા બારડ હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યારબાદ હાઈકોર્ટનો આજે આદેશ આવ્યો છે. જે રીતે આદેશ આવ્યો છે અને તેના આધારે સભ્યપદ યથાવત રાખવા માટેનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ જે હાઈકોર્ટનો હુકમ છે તેના આધારે તલાલા બેઠક પરના જે કોંગ્રેસના ધારાસભ્ય છે ભગા બારડ, તેનું સભ્યપદ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એ વાતના છે નિર્મળ કે ભગા બારડ હાલમાં જ વિધાનસભા અધ્યક્ષને મળવા પણ પહોંચ્યા હોવાના સમાચાર છે. બિલકુલ, વિધાનસભા અધ્યક્ષને અત્યારે મળવા તેઓ પહોંચ્યા છે અને અત્યારે તેમની સાથે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. જે રીતે વિવાદ થયો હતો અને વિવાદને આધારે જે તે સમયે અધ્યક્ષ દ્વારા પણ આ સભ્યપદ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે હાઈકોર્ટનો જ્યારે ચુકાદો આવ્યો છે હાઈકોર્ટે પણ સભ્યપદ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. તેવા સંજોગોમાં અધ્યક્ષે પણ હવે આ સભ્યપદને યથાવત રાખવાનો હુકમ કરવાની વારી આવી છે. એટલે આ સંજોગ વસાત જે ધારાસભ્ય પહેલા પૂર્વ ધારાસભ્ય હતા અને હવે આ જ્યારે સભ્યપદ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવે છે તેવા સંજોગોમાં તલાલા બેઠકના ધારાસભ્ય ભગા બારડ અત્યારે વિધાનસભા અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા છે. જી ધન્યવાદ નિર્મલ તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે ભગા બારડ ધારાસભ્ય પદ રદ કરાયો હતો. સૂત્રાપાડા કોર્ટનો આદેશ હતો, જોકે આદેશને ભગા બારડે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે તેમને રાહત આપી છે. ભગા બારડ ધારાસભ્ય પદે યથાવત રહેશે. કોંગ્રેસને એક મોટી રાહત ચોક્કસ કહી શકાય. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય કોંગ્રેસ માટે રાહત સમાન. ભગા બારડનું ધારાસભ્ય પદ યથાવત રહેશે. આપણે કહી દઈએ કે લાઇમસ્ટોનના એક કેસમાં ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું, જોકે સૂત્રાપાડા કોર્ટના આદેશને પડકારતા ભગા બારડ હાઈકોર્ટે પહોંચ્યા હતા અને ત્યાં જ આજે ચુકાદો આવ્યો. ભગવાન બારડ ભગા બારડ સામે 1995થી ખનીજ ચોરીનો એક કેસ ચાલતો હતો. આ કેસમાં જ સૂત્રાપાડાની ગોચર જમીનમાંથી લાઇમસ્ટોન અને કાંકરીનું એક કૌભાંડ સામે આવ્યું હતું અને આ જ કેસને કારણે ભગા બારડનું ધારાસભ્ય પદ રદ થયું હતું. જોકે હાલમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ફેંસલો કર્યો છે અને ભગા બારડનું ધારાસભ્ય પદ યથાવત રાખવાનો આદેશ અપાયો છે. ખનીજ ચોરીનો આખો કેસ હતો. 1995થી ખનીજ ચોરીનો આ કેસ ચાલતો હતો. તો ભગા બારડ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચી ગયા છે. તેમનું ધારાસભ્ય પદ યથાવત રાખવાનો નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. ભગા બારડને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી હતી આ કેસમાં, સાથે રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો.
અને આથી તેમનું ધારાસભ્ય પદ કેન્સલ કરવામાં આવ્યું હતું. કોર્ટે જે સજા ફટકારી હતી 2 વર્ષ અને 9 માસની, ત્યાર પછી આ ખનીજ ચોરીના કેસમાં જે સજા ફટકારાઈ હતી તેને જોતા ધારાસભ્ય પદ રદ કરાયું હતું. સુત્રાપાડા કોર્ટના આદેશ પછી આ ધારાસભ્ય પદ રદ કરાયું હતું. જો કે સુત્રાપાડા કોર્ટના આદેશને પડકારતા ભગા બારડ ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા હતા અને આજે ગુજરાત હાઈકોર્ટે તેમનું ધારાસભ્ય પદ યથાવત રાખવાનો ચુકાદો જાહેર કર્યો છે. ભગા બારડ ધારાસભ્ય પદે બની રહેશે. વાત કરવા જોડાશે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી. મનીષભાઈ, કેટલી રાહત કોંગ્રેસ માટે? જી મનીષભાઈ, એના માધ્યમથી મારી પ્રથમ પ્રતિક્રિયા એ છે કે આ સત્યનો વિજય છે. જી, અને સત્યના વિજયમાં એટલા માટે કે લાંબા સમયથી ભગાભાઈ બારોડ એ વિસ્તારમાં તાલાલાનમાં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર તેઓ જનપ્રતિનિધિ તરીકે સેવા કરતા હતા, ત્યારે તેમની સામે કિનાખોરી રાખીને માત્ર ને માત્ર નામદાર વડી અદાલતે સ્ટે આપ્યો, છતાં જે બાબતની અંદર તેમને તાત્કાલિકપણે જે નિર્ણય કરવો જોઈએ એની બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈચ્છાએ અધ્યક્ષે જે નિર્ણય કર્યો હતો તેના કારણે તેમને જનપ્રતિનિધિ તરીકેના જે મળવાપાત્ર જે રાહત હોય એ રાહત અટકાવવામાં આવી હતી અને એમનું સભ્યપદ દૂર કરવામાં આવ્યું હતું, પણ અંતે સત્યની જીત થઈ છે અને નામદાર કોર્ટે જ્યારે સ્ટે આપ્યો ત્યારે આજે અધ્યક્ષશ્રીએ જે કાયદાકીય જોગવાઈઓ છે તેના આધારે સંપૂર્ણપણે એ કહ્યું છે. અમને આનંદનો વાત છે કે સુત્રાપાડાના થી જે રીતની તાલાલાથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે એ પુનઃસ્થાપિત થયા છે અને વધુ સેવા આક્રમકતાથી પ્રજાલક્ષી કામો કરશે અને લોકોને પડતી મુશ્કેલી છે જે ભારતીય જનતા પાર્ટી સરકાર તેમાં આક્રમક ધારાસભ્ય તરીકે જનપ્રતિનિધિ તરીકે તેઓ કામગીરી કરશે, ફરજ બજાવશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. અધ્યક્ષ પદે જે નિર્ણય લેવામાં આવતા હોય છે મનીષભાઈ, કોંગ્રેસ અનેકવાર સવાલો ઉઠાવી ચૂકી છે, ક્યાંક એમાં પણ કોંગ્રેસની જીત થઈ છે? નહીં, નિશ્ચિતપણે હંમેશા સંવિધાનની અંદર આ વ્યવસ્થા છે અને અધ્યક્ષ હંમેશા એ પક્ષા પર હોવા જોઈએ અને અમે હંમેશા એ બાબતનું ધ્યાન રાખ્યું છે. જ્યારે અધ્યક્ષ તરીકે વરણી થતી હોય ત્યારે કોંગ્રેસે વિપક્ષ તરીકે હંમેશા ટેકો આપ્યો અને અમે અપેક્ષા રાખીએ છીએ કે સંવિધાનની જોગવાઈ મુજબ પક્ષા પક્ષથી પર થઈને તેઓ નિર્ણય કરે. કમનસીબે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પણ સંવિધાનિક પદને પક્ષા પક્ષથી પદ દૂર રાખવાને બદલે માત્ર ને માત્ર રાજકીય દખલગીરીથી જ કામ કરાવે છે. તમે સાથે હો અને અમને નમી જાઓ અથવા તો અમે કઈ તે પ્રમાણે કરો તો તમને યોગ્ય ન્યાય મળશે, નકર તમે પરિણામ ભોગવવા તૈયાર રાખો. જે ભારતીય જનતા પાર્ટીની લોકતંત્રમાં જે માનસિકતા છે એનો આ પરાજય છે અને લપરાક છે અને સાથે સાથે આગામી દિવસોની અંદર આ સંવૈધાનિક પદ ઉપર ફરજ બજાવતા અધ્યક્ષ હોય કે અન્ય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ બાબતનું ધ્યાન રાખે કે સંવિધાનમાં જે જોગવાઈ છે પક્ષા પક્ષથી પર રહીને જે નિયમ મુજબ કરવાની હોય છે કાર્યવાહી એ દિશામાં તેઓ ધ્યાન આપશે. આ સત્યનો વિજય છે અને હું આવકારું. ધન્યવાદ મનીષભાઈ તમામ વાતચીત બદલ. તો કોંગ્રેસે આને સત્યનો વિજય ગણાવ્યો છે. ભગા બારડનું ધારાસભ્ય પદ હવે યથાવત રહેશે, એક મોટી રાહત કોંગ્રેસ માટે. તો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યાના અદ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર. ગાંધીનગરમાં હલચલ તેજ બની. ધારાસભ્ય ભગા બારડ પોતાના પદ પર યથાવત રહેશે તેવું કોર્ટે ચુકાદો આપ્યો અને તરત જ તે દોડી ગયા છે અધ્યક્ષને મળવા માટે. ભગા બારડને એક મોટી રાહત, ધારાસભ્ય પદ તેમનું કેન્સલ કરાયું હતું. તો કોર્ટે તેમનું આ ધારાસભ્ય પદ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. એક ખનીજ ચોરીનો આ કોઈ કેસ હતો. તેમને સુત્રાપાડા કોર્ટે 2 વર્ષ 9 માસની કેદની સજા ફટકારી હતી અને તેને જોતા જ ધારાસભ્ય પદ તેમનું રદ કરાયું હતું. ટૂંક સમયમાં જ મીડિયાને તે સંબોધે તેવી પણ શક્યતાઓ, પ્રતિક્રિયા પહેલી સામે આવશે. જોકે કોંગ્રેસે આને સત્યનો વિજય ગણાવ્યો છે ગુજરાત કોંગ્રેસ માટે. એક સારા સમાચાર, ધારાસભ્ય પદ ભગા બારડનું યથાવત રહેશે. જે રીતે તેમનું આ ધારાસભ્ય પદ રદ કરાયું હતું, કોંગ્રેસે અનેક વખત
આ ફેંસલા સામે પણ અવાજ બુલંદ બનાવ્યો હતો. છેવટે મામલો કોર્ટે પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટે આજે કોંગ્રેસને એક મોટી રાહત આપી છે, ભગા બારડને મોટી રાહત આપી અને તેમનું ધારાસભ્ય પદ યથાવત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તો ગાંધીનગરમાં રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યા છે ભગા બારડ. પરિવાર પે ધારાસભ્ય પદે આવી શકશે. તાલરાના એ ધારાસભ્ય છે જે વિકાસના કામો અટવાયેલા હતા આ સસ્પેન્શનથી, તે હવે ફરી પુનઃ શરૂ થશે તેવી પણ લાગણી કોંગ્રેસની. કોંગ્રેસે આખી આ ઘટનાક્રમને સત્યની જીત ગણાવ્યું છે. જેવો ચુકાદો આવ્યો કે તરત જ ભગા બારડ ગાંધીનગર પહોંચી ગયા અને વિધાનસભા અધ્યક્ષને તે મળવા પહોંચ્યા હતા. ધારાસભ્ય પદ તે હવે પાછું મેળવી શકશે જે કેન્સલ કરાયું હતું. ધારાસભ્ય પદ રદ કરાયું હતું, જોકે તેને ફરી પુનઃસ્થાપિત કરવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે આપી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્ય તરીકે ભગા બારડ હાલમાં યથાવત રહેશે, પુનઃસ્થાપિત થઈ શકશે. કોંગ્રેસે આખાએ આ ઘટનાક્રમને સત્યની જીત, સત્યનો વિજય ગણાવ્યો છે. 1995 થી એક કેસ તેમના પર ચાલતો હતો ખનીજ ચોરીનો, જેમાં કોર્ટે તેમને 2 વર્ષ 9 માસની કેદની સજા ફટકારી હતી. રૂપિયા 2500નો દંડ પણ ફટકાર્યો હતો, જોકે આ ચુકાદા સામે પહેલા જે રદ કરવામાં આવ્યું હતું, ફરી પાછો હું સેશન કોર્ટ, સેશન કોર્ટમાંથી ફરી પાછો હું હાઈકોર્ટ, અને હાઈકોર્ટે મને આ સજા ઉપર સ્ટે આપેલો, અને હાઈકોર્ટના હુકમના આધારે મેં સરકારશ્રીમાં અને માનનીય અધ્યક્ષશ્રીને એ કાગળ અને એ હાઈકોર્ટના સ્ટે સાથે મેં એક અરજી આપેલી, અને એમના કારણે સરકારશ્રીએ એમના કાયદા વિભાગમાં જ્યાં જ્યાં એમના અભિપ્રાયો લેવાના હોય અભિપ્રાયો લઈને મને જે કાયદાની અંદર હાઈકોર્ટના સ્ટે અને સુપ્રીમ કોર્ટના રૂલિંગની અંદર મને જે રક્ષણ મળેલું છે, એ કાયદાના રક્ષણના રૂપની અંદર મને આજે ફરી વખત પાછું મને એ જ કાયદા નીચે મારું સભ્યપદ એ ચાલુ ગણવા માટેનો મને આજે ઓફિશિયલી લેટર માનનીય અધ્યક્ષશ્રીને એમના કાર્યાલય તરફથી મને આજે મળ્યો છે. એ તો એક પ્રોસિજર હોય છે, સ્ટે મળ્યો હાઈકોર્ટે કન્વિશન સ્ટે આપ્યો એના ઘણા ટાઈમ થયો, થોડા દિવસો, પણ એક પ્રોસિજર હોય છે અને કાનૂની પ્રક્રિયાની અંદર બીજું કંઈ કહેવાનું હોતું નથી, પણ એ જ કાયદાના રક્ષણ નીચે મને ફરી વખત પાછું મારું સભ્યપદ ચાલુ રાખવા માટેનો આજે મને જે કાગળ મળ્યો છે અને માનનીય અધ્યક્ષશ્રીએ મને એ આજે કાગળ સુપ્રત કર્યો છે. કયા કારણોસર આપનું ધારાસભ્યપદ છે તે રદ કરવામાં આવ્યું હતું અને કોના દ્વારા નિર્ણય લેવાયો? એક કાનૂની પ્રક્રિયાઓ હોય છે અને એ અધ્યક્ષ સાહેબ દ્વારા જ, જેમને સત્તાઓ આપેલી છે એમના દ્વારા જ એ નિર્ણય કરવામાં આવ્યો હતો, અને એ સત્તાઓ દ્વારા આજે મને ફરી વખત પાછો એમણે નિર્ણય કરીને આપ્યો છે. કયા કારણોસર સભ્યપદ લઈ લીધું? એ આપ સૌને કોઈને ખબર છે સભ્યપદ રદ થયું એનો કારણો કયા હતા એ પણ આપ મીડિયા વાળાને ખ્યાલ હતો. એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. કાનૂની પ્રક્રિયાની અંદર કોઈ પ્રોસિજર હોય અને કાનૂનની ઉપર મને પહેલાથી વિશ્વાસ હતો, જ્યુડિશિયલની ઉપર મને પૂરો વિશ્વાસ છે, આવતીકાલે પણ છે. તો ગાંધીનગરમાં રાજેન્દ્ર ત્રિવેદીએ ફરી પાછું તેમનું ધારાસભ્ય પદ બહાલ કરી આપ્યું છે, તે બાબતનો પત્ર પણ તેમણે મીડિયા સમક્ષ રજૂ કર્યું છે. ધારાસભ્ય પદ યથાવત રાખવાનો પત્ર તેમના હાથમાં હતો. ખરી ચોરીનો આખો આ કેસ હતો અને કોંગ્રેસ માટે આ એક મોટા રાહતના સમાચાર.